ગોધરા નીટ કૌભાંડમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવા સામે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ જેઠા ભરવાડના આરોપોને જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલે ફગાવ્યા અને કહ્યું કે જેઠાભાઈ ભરવાડને ખબર નથી કે પરીક્ષા કઈ રીતે લેવામાં આવે છે, મારી સંસ્થામાં ચોરીનો કોઈ સ્કોપ નથી તેવો દાવો તેમણે કર્યો. સાથે છબનપુર સરકારી કોલેજના પ્રિન્સિપલ અશોક પટેલ પર આરોપ લગાવ્યા અને કહ્યું કે તેમની પુત્રી માટે મારી પાસે આવ્યા હતા અને પરીક્ષામાં ગેરરીતિ માટે પ્રેશર કર્યું હતું, પરંતુ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થતી તેવું કહેવામાં આવ્યું છે, જેની અદાવત રાખી પ્રિન્સિપલ અશોક પટેલે સેન્ટર રદ કરાવવા માટેની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો. જે કેન્દ્રો આપવામાં આવ્યા છે એમાં પણ મને શંકા લાગે છે કે આ કેન્દ્ર આપવા વાળા જે લોકોએ મંજૂર કર્યા છે એમાં પણ મને લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય તો જ આવા કેન્દ્રો મળી શકતા હોય. અને એક જ વ્યક્તિને સ્કૂલમાં કેન્દ્રો મળે એની પાછળનું રીઝન શું હોઈ શકે? ભ્રષ્ટાચાર હોઈ શકે, બીજું કંઈ હોઈ શકે જ નહીં. તો મારી આ બાબતે પણ ઊંડી તપાસ થવી જોઈએ. નાવી સ્કૂલોની જે માન્યતા છે, ચોરી કરતા પકડાતા હોય એવી સ્કૂલોને પણ માન્યતા રદ થવી જોઈએ એવી મારી માગણી છે. આની અંદર સંસ્થા તરફથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વર્ષે કોઈ પણ જાતની ચોરી કરવામાં કહીએથી આવતી નથી, પરંતુ આ એક બનાવ બન્યો છે એના લીધે સંસ્થાની ઉપર ડાયરેક્ટ આરોપ લાગવા મળ્યા છે. હવે એટલા માટે આજે હું એક ખુલાસો કરું છું કે આ નીટની એક્ઝામની અંદર સ્કૂલના કેમ્પસની અંદર ચોરી થવાના કોઈ સ્કોપ નથી. મેં અગાઉ પણ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું અને અત્યારે પણ કહ્યું હતું કે છેલ્લો એક કલાક જે હોય છે એ એક કલાકની અંદર પેપર સોલ્યુશન કરી અને પેપરની ઓએમઆરની અંદર ટીક કરી અને ઓએમઆર સીલ કરવાની આ શક્ય જ નથી. આ વખતની એક્ઝામની અંદર ડીઓ સાહેબ જાતે હોવા છતાં અહીં આગળ એક કલાકની અંદર બધા પેપરની અંદર ઓએમઆર ફાડી અને અલગ અલગ કવરની અંદર પેક કરી અને એ પેટીમાં મૂકી દેવામાં આવ્યા હતા.